केशोद आजाद क्लब खाते विविध कार्यक्रम योजायो। केशोद आजाद क्लब केशोद नी आजादी ना समय थी विविध प्रकार नी सामाजिक सांस्कृतिक आध्यात्मिक अने स्पोर्ट्स क्षेत्रे काम करती खूब जूनी एनजीओ छे, जेना नवा भरायेला प्रमुख हमीकीर सिंह द्वारा आजादी का अमृत महोत्सव अंतर्गत जिला कक्षा नी चेस स्पर्धा नुं आयोजन करवामां आव्युं हतुं। कार्यक्रम नी शरूआत केशोद शहर भाजप प्रमुख श्री प्रवीणभाई भलारा, जतीन सोढा, भरतभाई कक्कड़, प्रवीणभाई गजेरा तथा महिमानु द्वारा द्वीप प्रागट्य करवामां आव्युं हतुं। त्यारबाद पूर्व धारासभ्य અરવિંદભાઈ લાડાણી તથા હમીરસિંહવાળા દ્વારા ચેસ રમી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલ। આ સ્પર્ધામાં 3 વિભાગોમાં રાખવામાં આવેલ હતી, જેમાં ઓપન સ્પર્ધા બહેનો માટે અંડર 14 તથા ઓવર 14, જેમાં જિલ્લાના 126 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય તથા ત્રીજા નંબર પર આવેલ સ્પર્ધકોને ડૉક્ટર સાંગાણી હોસ્પિટલ દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર તથા ડાયાભાઈ દેસાઈ પાઠક સ્કૂલ તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ સાંચલા, ટ્રસ્ટી જયેશભાઈ, દિનેશભાઈ કાનાબારાએ ભારે જહેમત ઉઠાવી હતી। સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જૂનાગઢના સંજયભાઈ ચોલેરા, હિતેશભાઈ વડોયાએ પોતાની સેવાઓ આપી હતી। બ્યુરો રિપોર્ટ, નરેશ રાવલિયા, કેશોદ। હું ડૉક્ટર હમીરવાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ। આજરોજ 15 ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશની અંદર જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે આઝાદ ક્લબની અંદર આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં એક ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચેસની સ્પર્ધાની અંદર જૂનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી 125 થી 150 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ અને ખૂબ સુંદર પ્રદર્શન કર્યું છે। ભાઈઓ વિભાગ અંડર 14, ઓપન એજ ભાઈઓ અને બહેનો એમ 3 વિભાગની આ સ્પર્ધા હતી। આ સ્પર્ધાની અંદર નિર્ણાયક તરીકે પણ બહારથી નિર્ણાયકો આવીને સેવા બજાવેલ છે। આ સ્પર્ધાની અંદર જે ખેલાડીઓ છે, ગુજરાતના નામાંકિત જે રેન્ક ધરાવે છે એવા ખેલાડીઓએ પણ આજે ખૂબ સારું પરફોર્મન્સ બતાવી સ્પર્ધાને એક સારા આયોજનમાં સહકાર આપ્યો છે। કેશોદની અંદર જુદા જુદા એનજીઓ, ગ્રામજનો, જુદી જુદી રાજકીય સામાજિક અગ્રણીઓએ આ સ્પર્ધામાં આવી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે, ઇનામ આપ્યા છે, એ બદલ એ સૌનો હું આભારી છું। આઝાદ ક્લબની અંદર આઝાદી સમયથી આ બધી પ્રવૃત્તિઓ ચાલી આવે છે, એની અંદર રમતગમત ક્ષેત્રે ખૂબ શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે। આ અંતર્ગત આ સ્પર્ધામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરવા બદલ સૌ ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોમાં એ લોકો કેશોદ અને જૂનાગઢ જિલ્લાનું નામ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે સૌને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું।